अम्बो दिः स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारा सकल श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायणभगवाननी શ્રી હરી કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદગુરુ ભુમાનંદ સ્વામી શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથની અંદર કથા લખે છે અને આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ રામ સરનજીને આ કથા સંભળાવે છે ભગવાન શ્રી હરી વન વિચરણમાં નીકળ્યા છે

સુનો હે મહારાજ બોચાસને શ્રી હરિયે શું કર્યું પછે કાજ લાલ ની લીલા સાંભળતા તૃપ્તિ જરા નવ થાય માટે વિસ્તારી ને કહમું મન બહુ હરખાય ધર્મ ગુરુપ છે બોલિયા સૂનો ભાઈ સાક્ષાત સ્નેહ સહિત સંભારી વાત ના ક્ષેત્ર વિશે બેઠા છે ભયહારી દર્શન કરવા આવે છે ત્યાં મળીને નરનારી દયા હરી એ દિલ દર્શન દીધાય જીત આકર્ષણ કરી દૂર થી ખેચી લીધા સૌના ચિત અયોધ્યા પ્રસાદજી મહારાજ રામ સરનજીને કે છે રામ સરનજી સૌથી પહેલા પૂછે છે કે બોચાસનમાં પછી ભગવાને કર્યું શું કથા સાંભળવાની અંદર શ્રોતાને ઉત્સાહ હોય તો ગઈકાલે કથા અટકી પછી એમ થાય હવે આગળ શું થયું હશે અને જો શ્રોતા આળસુ હોય પ્રમાદી હોય અને શ્રોતાને ભગવાનના ચરિત્રમાં રૂચિ ના હોય તો કે તમે તમારે હાંકે રાખો ને જે આવ્યું એ જે કરવી એ કથા કરો ગામડે સંતો જાય બાપા હાની કથા કરશું હવે વાંચો ને જે વાંચવું હોય બાબા બેઠા હોય સ્વામી કથા કરે કલાક દોઢ કલાક સુધી ગળું ખેંચે પછી સ્વામી પૂછે બાપા હું સમજ્યા તો બાપા બોલે જ નહીં હું સમજ્યા એ પછી પૂછવામાં આવે હું છે ત્યારે કોઈ જુવાનીઓ આવીને કે એક બાપા બેરા છે એક બાપા ને અડધું સંભળાય છે અને એક બાપા ઊંઘતા હતા તમાર કથા તમને પણ શ્રોતા એવો જોઈએ તેજી જોઈએ કે ગઈ કાલે શું વાત આવી એ પણ એને ખબર હોય કથામાં કયો પ્રસંગ પ્રસંગ આવ્યો કયો અધૂરો રહી ગયો ખબર હોય ઘણી વખત સંતો કથા કરતા હોય તો કથા કરતા કરતા કોઈ પ્રસંગમાંથી બીજા પ્રસંગમાં જતા રહી હોય તો ઓલો પ્રસંગ રહી જાય તો શ્રોતા પાંચસો બેઠા હોય પણ બે જ શ્રોતા પૂછવા આવે કે ઓલો પ્રસંગ સ્વામી અધૂરો રહી ગયો બાકીના ચારસો ને ને પતી ગયું રામ સરનજી ઉત્તમ શ્રોતા છે પૂછવા લાગ્યા કે બોચાસનમાં મહારાજે આગળ શું કર્યું ત્યારે અયોધ્યા પ્રસાદજી કે કાનદાસના ખેતરને વિશે ભગવાન ત્યાં બેઠા છે બધા લોકો ગામના લોકો જયારે બોચાસનના ત્યાં દર્શન કરવા આવે છે ત્યારે ભગવાને દરેકને આકર્ષણ થાય દરેકને પોતાની મૂર્તિમાં ખેંચાય એવા તેજ તેજ તેજને મધ્ય દર્શન દીધા કાનદાસ પટેલ ને સંગે ગણાજન આવ્યા છે ઉમંગે દેખ્યા પ્રગટ પ્રભુને આપ સ્થિર થઈ ગયા ટળ્યા છે તાપ તેજ સમૂહનો જોઈ તાર અન્યો અન્ય કરે છે વિચાર વિસ્મે સહિત હજારો જન કાનદાસને કે છે વચન તેજનો સમૂહ જોયો કાનદાસના ખેતરમાં નીલકંઠ વર્ણિની આસપાસ બધે તેજ તેજને તેજ છે નીલકંઠ વર્ણી બાલા બ્રહ્મચારીએમાં બેઠા છે ત્યારે બધાય ગામના લોકો કાનદાસને કે છે ભાઈ તમે ભાઈ સુનો કાનદાસ સૂર્યથી અધિક પ્રકાશ

એને જે પોતે દયાએ કરીને ઓળખાય છે આપણને મહારાજ ઓળખાવા જઈ રહ્યા છે એમ તો ના જ કહી દઈએ કે ભગવાન પણ ઓળખાઈ ગયા છે કારણ કે ભગવાન પણ પોતાના મહિમાનો પાર પામી શકતા નથી મહારાજ કે હું પણ મારા મહિમાનો પાર નથી પામી શકતો તો જ્યાં સુધી મહિમાનો પાર ન પમાય ત્યાં સુધી ઓળખ્યા કહેવાય જ નહીં પણ આપણે ઓળખવાના રસ્તે ચાલ્યા છીએ ભગવાનને ઓળખવાનો જે રસ્તો છે એ રસ્તે ચાલ્યા છીએ રાઈટ વે પર છીએ કિલોમીટર પણ કાપીએ છીએ રસ્તે અને હજુ કાપશું એ તો અનંત છે જેટલા ઓળખીએ એટલા પરના પર જ લાગે એવા છે ભગવાન તો ભગવાન એવા છે કે ગોપાલ સ્વામીને આજે પૂછીએ ને આપણે કે સ્વામી મહારાજ કેવા બહુ મોટા પણ સ્વામી કોતો ખવા કોતો ખરા કેવા મોટા એટલે સ્વામી કે આટલા મોટા હું જાણું છું પણ હજુ મને પૂરી ખબર નથી એમ કે એવા ભગવાન છે પણ આપણે ઓળખવાના માર્ગે ચાલ્યા છીએ એ પણ ભગવાનની આપણી ઉપર કૃપા છે ભગવાનને આપણને ઓળખાવું છે એટલે ભગવાન ઓળખાયા છે ભગવાનને આપણને આ યોગમાં લેવા હતા એટલે આપણને લીધા છે આપણા સાધનથી આવ્યા નથી આપણે હિમાલયોમાં તપ હિમાલયોગ કાનદાસ ને બધાય કે ભાઈ આવું તેજ સૂર્યમાં ના હોય આ તો ભગવાન નું તેજ હોય ભગવાન વિના બાલા જોગી બીજા કોઈ નથી પણ આવું જયારે લોકો બોલ્યા તરત જ પણ તેજલીન કરે જ્યારે થાય મૂર્તિના દર્શન ત્યારે ખેતરમાં નીલકંઠવરની તો દેખાતા જ નથી એકલું તેજ દેખાય છે એટલે બધાય કે ભાઈ જો મૂર્તિના દર્શન તો ત્યારે જ થાય કે લીન કરે આવે પછીથી સુખ અપાર થાય આનંદ આનંદ સાર બાલા યોગીય સૌને જોતામાં તેજ સમાવી લીધું પોતામાં નીલકંઠ રૂપે ત્યાં દેખાય મનોહર મૂર્તિ સુખદાય જેવું લોકોએ કીધું કે જો આ તેજને સમાવી લે તો આપણને મૂર્તિના દર્શન થાય એ જ ક્ષણે નીલકંઠ વર્ણિયે બધું તેજ પોતામાં સમાવી લીધું અને સૌમ્ય સુંદર જેની એક કૃષ કાયા છે એક એક હાડકું ગણી શકાય એવું છે સુંદર માથે મુગટ સમાન જેની જટા છે પોપટ જેવી છે એવા ભગવાન નીલકંઠ રૂપે ત્યાં બેઠેલા કૃષ કાયાવાળા ત્યાં દેખાય છે દર્શન આપે છે મનોહર મૂર્તિ બધાએ જોઈ હવે પાસે આવ્યા સહુજન સ્થિર થઈ કરે છે દર્શન સ્તુતિ કરવા લાગ્યા સંગાથ સ્નેહ જોડી જોડી બેઉ હાથ પછી તો બધાય નજીક આવી ગયા હવે મંદિરમાં ક્યાં સ્તુતિ કરવી ખેતરમાં સ્તુતિ ચાલુ થઈ ગઈ ભગવાન જ્યાં બેઠા જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં અક્ષરધામ નું મધ્ય છે આજે કાનદાસનું ખેતર અક્ષરધામનું મધ્ય બની ગયું છે આજે કાનદાસનું ખેતર એ જ એક મંદિર છે કારણ કે ભગવાન પ્રત્યક્ષ આવીને ત્યાં બિરાજે ભગવાનની બધાય સ્તુતિ કરવા લાગ્યા જય પ્રણત પાડ દયાળ જય કાળ ઉત્તમ પાણત હે હે કાળ તના પણ તમે કાળ છો એવા પ્રભુ પાહી મામ મામ અમારી રક્ષા કરજો અમારી રક્ષા કરજો અંત કાળે આવીને અમને દર્શન દેજો અમારી આ લોકમાં ને પરલોકમાં પ્રભુ તમે રક્ષા કરજો તમે આજે અમને દર્શન દીધા અમારા મોટા ભાગ્ય છે આવી બોચાસનના લોકોએ નીલકંઠવરની આગળ સ્તુતિ કરી છે પછી કાનદાસે પોતાની સ્તુતિ ચાલુ કરી પછી બોલ્યા છે ત્યાં કાનદાસ સુ નો નીલકંઠ અવિનાશ મારે ગેર પધારોજી આપ પુરો શુભ સંકલ્પય માપ ચાલો ને ઘેર આવે હવે કેટલીક વાર લગાડવી છે એક દિવસ જતો રહ્યો આટલા દર્શન આપ્યા અમે ઉભા છે પ્રભુ ચાલો આવે આ તો કથામાં એક દિવસ ગયો ન્યાય એક દિવસ નથી ગયો હવે રસોઈ થઈ છે તૈયાર બ્રાહ્મણની પંક્તિ થઈ તેવાર કાનદાસ ત્યારે નીલકંઠ યોગીનાથ એને ઘેર ગયા તેની સાથ કાનદાસ ધરી મન ભાવ કર્યું પૂજન ઉછાવ ભાવ હાચો હતો ને કાનદાસ નો એની માનો ભાવ સાચો હતો ને કે તેડી લાવજે એટલે નીલકંઠ પ્રભુ ભાવ જોઈને ગયા છે કાનદાસે ભગવાનનું પૂજન કર્યું ત્યાર પછી બ્રાહ્મણોની પંક્તિ બ્રાહ્મણોને જમાડવાના હતા એની માને એટલે બ્રાહ્મણોની પંક્તિ થઈ એટલે કાનદાસે એ જ સમયે નીલકંઠ વર્ણિને પ્રાર્થના કરી પ્રભુ તમે પણ જમવા માટે બિરાજો આ જળથી પહેલા પ્રભુ તમે સ્નાન કરી લો અને સ્નાન કરી સ્વસ્થ થઈને પછી જમવા માટે બેસો પ્રભુ તમે થાકી ગયા હશો મહારાજ ને ઉમે જળે નવડાવ્યા મહારાજે સ્નાન કર્યું અને પછી નીલકંઠવરની જમવા માટે બેઠા આગળ સાર તેમાં લાડુ પીરસ્યા નિર્ધાર નીલકંઠવરની ભાઈ લાડુ પીરસ્યા હવે નીલકંઠવરની કંદમૂળ ખાવા વાળા ફળ ખાવા વાળા લાડવા બાજુ તો જોવે નહી એને થાળીમાં લાડુ આવ્યા આપણે લાડુ જોઈએ તો છોડીએ નહીલકંઠ લાડુ જોવે અડે નહીં અને આપણે લાડુ જોઈએ તો મૂકીએ એમ માલ માલ આવવા દો કે પાપડમાં શું ખાવું માલ માલ આવા દો મજબૂત કરજો હા ગઈકાલ નો ઉપવાસ મજબૂત લાડવા કરજો શીરો કરજો પછી જમ્યા યોગીરાજ પણ મૂક્યું ને લાડુ મૂક્યા મહારાજે શું કર્યું એક લાડુ માંથી લાડુ ની કોર જ તોડી ખાલી થોડી કોર તોડી મોટા મૂક્યું પ્રસાદીનું કરવા માટે પછી જમ્યા નહીં યોગી રાજ બેસી રહ્યા છે શ્રી મહારાજ કાનદાસની માતૃશ્રી જે હ ઓસરી બારને આવ્યા તે હ નીલકંઠ વર્નીએ એક ખાલી લાડુનો કોર તોડીને મોઢામ મૂકીને બસ પોતાના સ્વરૂપમાં વૃત્તિ રાખીને સ્થિર થઈને બેસી ગયા આટલા દિવસના ઉપવાસ હોય ચાલતા આવેલા હોય ભૂખ્યાને તરસ્યા હોય એમાંય ભોજનમાં લાડવા આવે અને કોર તોડી અને આમ બેહી જવું એ તો ભગવાન કરી શકે ભગવાન ના એકાંતિક કરી શકે બાકી તો ખાલી ગયું છે દો પણ ઓલા ઓલા એક આપ્યો હોય ને એટલે કે છે કે હવે અમને તો ઉમર થઈ છે ડાયાબિટીસ હશે કોલેસ્ટ્રોલ હશે અડધો કરવા દો આવે બીજી વખત હું અડધો કરો બે રાખો ને આવજો પાછા ત્રીજી વખત હજુ ઓછા કર્યા છે હું લાડવા આમ થાય ભજીયા બે અરે હું બે બે મૂકો તમે મૂકી દો દસ મરચા મૂકી દો બે ચાર પછી ફરી આવવું ના પડે મારે તમે જોજો પંક્તિ હોય ને તો પેલા પીરસવા વાળા હોય ને એવું વિચારે કે બગાડ ના થાય એટલે શું કરે પેલા થોડું થોડું આપે પછી ગણાય હોય તે ગણાને આમ હોય કે આરું આ ઓછું છે ફરી વખત આવીએ ત્યારે હોય અથવા ના હોય ગના ખોરાક પણ હોય ગના એમ થાય ફરી આવશું ત્યારે રેક ના રે એટલે પહેલેથી જ એ વિચારે કે આ લિમિટમાં આપે છે ને એટલે આ લિમિટમાં હશે એટલે પહેલેથી એવો સંકલ્પ કરીને કહી દે મને મૂકી દો આખી મને ભર દો એટલે મારે ફરી આવવું જ ના પડે એવું વિચારે પણ એ વિચારે કે ત્યાં હોય નહીં પણ આપણે આખી ડીઝ ભરીને લેવા જોઈએ અને ભગવાનને ડીઝ ભરીને આપે તો ખાલી કોર તોડે ભૂખ્યાને તરસ્યા હોય તોય કારણ કે જીવોનું કલ્યાણ કરવું પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે કે પોતાના શરીરના પોષણ માટે ભગવાનનું કાર્ય કે ભગવાનના મોટા પુરુષોનું હોતું નથી એનું વિચરણ એનું શરીર ટકાવવું એ પણ જીવોના કલ્યાણને અર્થે છે મહારાજ અને મોટા પુરુષો જે કંઈ ગ્રહણ કરે છે એ તો કેવળ આપણા કલ્યાણને અર્થે કરે છે આપણું રૂડું કરવાને અર્થે કરે છે એ કદાચ શરીરને સાચવીને લાંબી આયુષ્ય ટકાવવા માટે પણ પ્રયત્ન કરતા હોય એવું દેખાતું હોય તો પણ એ આપણા હિતને અર્થે છે નહીં કે એના માટે એને તો બધું પતી ગયેલું છે ભગવાનને કાંઈ છે નહીં ભગવાનને પામેલા જે છે એને કંઈ નથી એ તો આપ લોકમાં આવ્યા છે આપણા જેવાને એ ભગવાનની મૂર્તિને ભેટાડવા માટે રહ્યા છે એની માટે તો મુક્ષુએ જતન કરીને એમને સાચવવા જોઈએ લાડુ મહારાજ ન જમ્યા પછી મહારાજ બેઠે રહ્યા ને ત્યારે કાનદાસ ની માતા હતા ને એ આવ્યા દયાળુ છે જ્યાં જ્યાં ને મનમાં હેત છે તેને તો જોયા ને એને તો હેત નો ઉભરો આવ્યો હું મૂર્તિ છે હેઠા બેસી પગે લાગ્યા ત્યાં બોલ્યા વિચારી ને મન માય હેઠા બેઠા પગે લાગ્યા બે હાથ જોડીને કર ગરી નીલકંઠ વરીને કહેવા લાગ્યા કેમ જમતા નથી મુરારી ત્યારે બોલ્યા બાલા બ્રહ્મચારી દૂધ આપો તો થાય ભોજન ડોષી એ સુન્યું એવું વચન મહારાજ કે અમારા ખોરાક લાડવા નથી અમે તો દૂધ પીવાવાળા છીએ દૂધ છે સત્તો ગુણ્યાહાર છે દૂધ પીવાથી દહીં એ બધો સત્વગુની આહાર છે એનાથી સત્વ વધારો થાય જેને સત્વગુણી થવું હોય એ દૂધ છે દહીં છે રોટલી છે મગ છે આ બધા ખોરાક સત્વગુણ વધારે પાણીપુરી પકોડા પાઉભાજી મંચુરિયન પીઝા એ રજોગુણી ખોરાક છે એ બધો રજોગુણી છે પેલો સત્વગુની ખોરાક છે પેલો રજોગુણી ખોરાક છે અને વાસી બે પાંચ દિનો બહુ તીખું બહુ ખાટું એ બધું તમો ખોરાક છે એવો શ્રીજી મહારાજ સત્વગુણી ખોરાક જમતા અને સત્વગુણ છે એ ભગવાનને ભજવા વાળો છે એટલે સત્વગુણ જેને વધારે હોય ગણાને મરચું આખી જિંદગી ખાય ભાઈ એસિડિટી એવી થાય ને તો ખવાય જ નહીં પછી સત્વગુણી થાય એના કરતા પહેલેથી સત્વગુણી થઈ ગયા હોય તો પણ ખોરાક ઉપરથી ખબર પડી જાય કે આમાં રજોગુણ પ્રધાન છે સત્વગુણ પ્રધાન છે ભગવાનને વાત છે એ તો સ્વાદ કરવા છતાં હોય એની ના ખબર પડે મૂળજી ઘીની અંદર શાક બનાવીને ઘીની અંદર બધી રસોઈ બનાવીને જમવા બેઠા તે મહારાજ પહોંચી ગયા તે મહારાજે જોયું એટલે આટલું બધું ઘીમાં આવા મસાલા નાખીને શાક કર્યું છે આ તો રજોગુણી છે પણ મહારાજ કે આ શાક જે ખાય એ નિષ્કામી થાય જ નહીં પણ આ મૂળજી બ્રહ્મચારી છે જમે છે છે તો એ એ સંપૂર્ણ નિષ્કામી મોટા પુરુષો હવે એનો વાદ લઈને બીજો કરવા જાય સાધન દસાવડો તો એ મરી જાય એનો વાદ ના લઈ પણ ખોરાક ઉપરથી ખબર પડી જાય કે આ વ્યક્તિ સત્વગુણ પ્રધાન છે રજોગુણ પ્રધાન છે કે તમોગુણ પ્રધાન છે ખબર પડી જાય ઘણા એવા હોય કે એ એ પહેલેથી ચરીવાળું જીવન જીવતા હોય દૂધ રોટલી મગ રોટલી એવું જમે આપણે જ્યારે તમે દાદા નિયમ રાખીને જમો ત્યારે સત્વગુણ વધી જાય ભક્તિ ભજનને બધું વધી જાય અને જો હમણાં રોજ આપણે પીઝા ને ભજીયા ને બધું જમોને એક મહિનો તો ભજન ભક્તિમાં ઘટાડો થાય કારણ કે રજોગુણી ખોરાક છે બોલો સત્વગુણી ખોરાક છે અને ઓલો તમો ખોરાક છે આળસને પ્રમાદ જ વધારે રાતે બાર વાગે ખાવાનું બે વાગે ખાવાનું સમજ્યા ટાઈમ વિનાનું જે તે સમયે ખાવાનું એ બધું તમો વધારે વાસી ખાવાનું એ બધું તમો વધારે અહીં તો બે જ ખોરાક છે અમેરિકામાં રજો ગુણી તમો બે જ ખોરાક છે કાં તો વાસી ખાવાનું હોય બરાબર છે એ તમો ખોરાક છે અને કાં તો રજોગુની નવરા પડે તો એવો ખોરાક છે આપણી પાસે અત્યારે આખા યુગમાં એવો થઈ ગયો સત્વગુની આહાર ઘટી ગયો એટલે તો લોકોના મન આજે વિકૃત થતા જાય છે આજે કોઈ સત્વગુની આહાર કરવાવાળાના મન વિકૃત ના થાય પણ આહાર જ રજોગુની તમોગુની થઈ ગયા એટલે બધું આવે પછી કે ધ્યાન કરવા બે મૂર્તિ ના દેખાય પણ ક્યાંથી દેખાય ખોરાક એવો છે કોઈ મગ જમે ચાર મહિના મગ ને રોટલી દૂધ ને રોટલી અને પછી જો કેવો સત્વગુણ વધે પછી વધી જાય ખોરાક ઉપર આધાર રાખે બધા ખોરાક અનાજનો ખોરાક આંખનો ખોરાક જીભનો ખોરાક બધા સત્વ જોઈએ પછી પાછો દૂધ ને રોટલી જમીન ક્લબો મન મૂવી જોવા જતો રહે આખો દી મૂવી જોયે દૂધ રોટલી જમીને તો પાછો રજોગુણ વધે કારણ કે આંખથી ખોરાક બીજો ગયો એટલે બધી ઇન્દ્રિયોનો ખોરાક સત્વગુણી થાય ત્યારે એ વધે પણ મહારાજ દૂધ ભાત જમતા દહીં દહીં ભાત જમતા 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 સાકર એ વધારે બધું ઘી નો ખોરાક એ પણ સત્વગુણી માપનો લિમિટનો એ પણ સત્વગુણી ખોરાક મહારાજે કીધું દૂધ હોય તો જમીએ ત્યારે ડોસી કે આવે દૂધ તો પ્રભુ હાજે ભેસ દોવાની અત્યારે તો કેમ દોવાય હવાર ની દોઈ લીધી હવે હાજે ભેંસ દોવાય આ દૂધ તો કઈ વચ્ચે તો ભેંસ આપે નહીં અને દૂધ બધું અમારે પતી ગયું છે આ વાપરી નાખ્યું છે હવે અમને ખબર નહીં દૂધનો ખોરાક તો હાજે હોય પ્રભુ એટલે અમે રાખ્યું નથી શું કરીએ મહારાજ કે એમાં હું ભેંસને દો ફરી જો ભેંસને અમને દૂધ પાવવું હશે તો દૂધ દેશે ઓલાને તો માને લાગ્યું આ તો ભગવાન જેવા લાગે છે ભગવાન જ છે હાલો કરીએ બાલા યોગી ની સાંજ લેવું છે દૂધ મહિસી ધોવા બેઠા જય શુદ્ધ બાલા યોગી ની ઈચ્છા અનુસાર સાર બેસે દૂધ દીધું તે ઠાર ભેસો સમજી ગઈ કે કલ્યાણ જોતું હોય તો આ ભગવાન આવ્યા છે બોલો ચાર પગવાળીને પૂછડાવાળી વાળી ભેંસો ભગવાનને ઓળખી ગઈ અને બે પગાળા ને ને બુદ્ધિવાળા કહેવાતા ભગવાનને નથી ઓળખી શકતા તો કોની ભેંસ જેવી બુદ્ધિ કહેવાય ભેંસની સારી બુદ્ધિ કહેવાય અત્યારે ઉપમા નથી આપતા જેને બુદ્ધિને હારી ભેંસ જેવી બુદ્ધિ પણ ભેંસ નહીં ના ઉપમા અપાય એવું થઈ ગયું ભેંસ ઓળખી જાય છે હવે તો હવે તો કઈક બીજું જ ગોતવું જોઈએ જેને નથી ઓળખ્યા ને એવા ગોતવા જોઈએ બળદ ઓળખી જાય ભગવાનને જે ભેંસો ઓળખી ગઈ જે ભગવાનને ના ઓળખી શકે એને તો ડિક્શનરીમાં ગોતવું પડે કે એને કઈ ઉપમા દેવી એમ સુનો ભાઈ તમે કાન દાસ ડોસી દૂધ લાવે ને ભગવાન ને દીધું ભગવાન દૂધ ભાત જમ્યા પછી ચડું કર્યું શુનો ભાઈ તમે કાનદાસ તમોને કહું છું હું તે હુલાસ તમારા પરિવારમાં યુક્ત સારા થશે પ્રભુજીના મુક્ત કાનદાસને કે છે તમારા પરિવારમાં અમારા અક્ષરધામના એક મુક્ત પ્રગટ થશે નીલકંઠ વર્ણીએ કાનદાસને વરદાન આપ્યું કાશીદાસ મોટા બોચાસનના એ મુક્ત કાનદાસ એમને ત્યાં પ્રગટ થયેલા એમ આપ્યું વારદાન કાનદાસ થયા ભાગ્યવાન હે રામ તમે સુનો ને આજ પછી ચાલ્યા ત્યાંથી મહારાજ કાનદાસ કે છે પ્રભુ તમે અહીંયા આગળ રહો પણ ભગવાન કે ના અમારે તો અહીંથી આગળ જવાનું છે મહારાજ ત્યાંથી પછી નીકળી ગયા બાલા દેશમાં બુધે ગામ મારો વાલીડો આવ્યા તે ઠામ ખોડાભાઈ એક ક્ષત્રી તેને ઘેર સદા વ્રત ચાલે રૂડી પેર તેને ઘેર ગયા બ્રહ્મચારી સદા વ્રત લેવા ગીરધારી સદા વ્રતનું તો એક બાનું તેનું કરવું છે કલ્યાણ છાનું ભાલ દેશમાં પછી પ્રભુ ત્યાંથી આગળ વિચરણ કરતા ચરોતરમાં બોચાસન આવ્યું ત્યાંથી ભાલમાં ગયા ત્યાં ખોડાભાઈ ક્ષત્રિય એને ઘેર ગયા ત્યાં એ સદાવ્રત ચલાવતા હતા સદાવ્રતની અંદર નીલકંઠ બ્રહ્મચારી ગયા છે એ તો કેવળ એક બાનું છે ભૂખ્યા નથી ખાવા માટે નથી ગયા સદાવ્રતમાં પણ સદાવ્રત આપવા વાળાનું કલ્યાણ કરવા માટે છાની રીતે પ્રભુ ત્યાં પહોંચ્યા છે ઘણા જીવો નો મોક્ષ કરવો છે આવું ભગવાને વિચાર્યું છે એટલે સદાવ્રત લેવા માટે ત્યાં આવ્યા ખોડાભાઈ હતા એ ખોડાભાઈની માતા ત્યાં આગળ બેઠા સદાવ્રત આપતા હતા તે ખોડાભાઈની માચી પર બેઠા છે વિખ્યાત સદાવ્રત માં આપે છે જ્વાર નીલકંઠ જઈ તે દ્વાર સદાવ્રત માં જાર આપે છે ગઈકાલે શ્રી સમયે થોડી આ કથા કીધી હતી ને

હોય તૈયાર કઈ ભોજન આપો અમને નિર્મલ મન ત્યારે બોલ્યા તે ડોસી વચન આહી તૈયાર નથી ભોજન સદાવરતમાં માં જાર જ મળે ભાઈ અહીં કઈ જમવાનું ભોજન ત્યાં ઘરમાં તો હોય જ કઈ જમવાનું તૈયાર ના હોય એવું હોય પણ વિચારે કે આવા તો કેટલાય ભિખારીઓ આવે છે અને આપણે બધા જો જમવાનું તૈયાર માગે કેટલા માટે રાંધીએ રોજ ઉઠીને આટલું ઓછું કરીએ જુવાર આપીએ છીએ મનમાં આમ વિચાર્યું હોય મહારાજ કે કઈ ભોજન હોય તો આપણને માજી તૈયાર કઈ ભોજન નથી અમારા ઘરમાં અને કેટલાક ને અમાર આપવું એવા તૈયાર ભોજન આજ જો પેલી ડોસી બોલી ખોડાભાઈ ની બરાબર પાવર માં બોલી તૈયાર ભોજન કરવા આવી ગયો જ મારો પીટો અહીંયા આગળ એક તો સદાવ્રત આપીએ છે ભૂખ્યો તરશ્યો તો તને જુવાર દીધી આટલું દાન પુણ્ય ઓછું કરીએ છે તો તારે તૈયાર જોઈએ છે કેટલા આવે તારા જેવા તો એવા તૈયાર ભોજન આજ કેટલાને દઈએ મહારાજ લેવી હોય તો લ્યો આ ઝાર નહી તો ચાલ્યા જાઓ આની વાર આ જીવ ભગવાન આવે તો કે લેવું હોય તો લો નહી તો કાંઈ મારે ગરજ નથી આ જીવ છે ને જન્મો જન્મથી બે ગરજુ થઈને જ ફરે છે ભગવાન અને ભગવાનના મોટા પુરુષોએ આ જીવની ગરજ કરી છે કરે છે અને કરશે પણ આ જીવ એટલો બધો એટલો બધો અવડાઈ વાળો છે કે ભગવાન અને મોટા ગરજ કરતા જાય અને જીવ અવડાય કરતો જાય જાણે ભગવાનને મોટાને જ એનું કલ્યાણ કરવું હોય આને ભવાટીમ થી છોડાવવાનો તોય ભીખ ઓલા લોકો માંગવાની આની પાસે કે ભાઈ થોડું અમારું માન ને થોડુંક જો તારું સારું થશે થોડું કર સારું આનું કરવાનું દામ આને આપવાનું લક ચોરાસી આને કાઢવાનો અને હાથ ગધેડાને જોડવાના ગુનાદિતાનંદ સ્વામી કે ગધેડા જેવા જીવને હાથ જોડીએ છે લઘુશંકા જેવો ના હોય સ્વામી કે લઘુશંકા જેવો ના હોય તોય હાથ જોડીએ છીએ કેમ એ જીવનું સારું કરવું છે એટલે ગરજ કરે છે ભગવાન ને આ ડોસીએ તો કહી દીધું લેવી હોય તો લો નહી તો હાલ તો થઈ જાય રસ્તો પકડ રસ્તો તમ જેવાનો તો સો છે ભાર ડોસી હજુ પાવર માં છે તારો હું ભાર છે પણ કઈક આવી ગયા આ ઠાર મોટા ઊંચા પંચ પંચ હાથ જટાઓ વાળા છે જોગી સાથ તો હાવ બાળક બ્રહ્મચારી છો ભાઈ તારાથી ઊંચા પાંચ હાથ ઊંચા આવેલા મોટા મોટા જટાધારીઓ તારી જટા બહુ નાની છે કેવી મોટી જટાઓ વાળા અહીંયા આવી ગયા છે અને આ જુવાર લીધી છે અને તું નાનો છોકરો બાલો જોગી અમને નીકળ્યો છે ઘર છોડીને અને આટલો બધો પાવર કરે છે ભોજન જોઈએ છે તૈયાર લેવી હોય તો લો નહીં તો હાલતા થઈ જાઓ ડોશીમાં માં પાવરદા છે આમે જે આપવા વાળો હોય ને પાવર વાળો હોય થોડો દાન કરે ને દાન કરે ને પછી કે આ લઈ લો અને આપણું જોઈએ હા હા અને નામ જો કદાચ વેલું મોડું થયું ને તો તમને ખખડાવે ખખડાવે બોલો જેને આપણી પર ઉપકાર કર્યો હોય એને દાન કરીને આપણી પર ઉપકાર કર્યો હોય ભગવાન અને ભગવાનના સાધુએ દાન લીધું હોય એ આપણી ઉપર એ ભગવાન ભગવાને સાધુએ ઉપકાર કર્યો છે આપણે એની ઉપર ઉપકાર કર્યો નથી આપણી સેવાને લીધી એ સેવા લીધી એ તો એને આપણી ઉપર દયા કરી છે આપણે એની ઉપર દયા નથી કરી પણ જીવ હું સમજે કે આપણે ભગવાનને સાધુ પર દયા કરી અરે ભલા સાધુને જોઈએ શું એક કપડું ઓઢવા જોઈએ ને એક મુઠ્ઠી અનાજ જોઈએ જમવા માટે તો એને હું જરૂર છે તમારી દયા ની જરૂર નથી પડે એવી એટલું તો ભગવાન આપી જ દેવાના છે પણ જીવ એવું સમજે કે મે ભગવાન સાધુ પર દયા કરી ભગવાનને પહેરાવ આપ્યો હોય સોનાનો તો જીવ સમજે કે મેં ભગવાન પર દયા કરી બાકી ભગવાન હું પહેરસ વાઘા ભગવાનને દીધા હોય કોઈ એવું વિચારે એવી રીતે કઈ આપણા ભક્તો નથી આપતા હું કહું છું કે જીવ જો એવું વિચારે તો એ જીવની ખોટ છે ખોટ છે કોઈ એમ કે કે ઓહો ગુરુજીની આ સેવા હું કરીશ અને ગુરુજીએ કીધું આ વાંધો નહીં કરજો તમે સેવા કોઈ ગાડીની સેવા કરી કોઈ ધોતિયાની સેવા કરી કોઈ રસોઈની સેવા કરી કોઈ બીજી સેવા કરી બરાબર જે સેવા કરી તો ગુરુજીએ કીધું વાંધો નહીં તો એ સેવા કરી તો એ તો દયાએ કરીને એની સેવાને ભગવાનના મોટા પુરુષે અંગીકાર કરી પણ ઓલો જીવ શું વિચારે જો અજ્ઞાની હોય અને સત્સંગમાં પૂરો ના હોય તો એ વિચારે કે આપણે દયા કરી આપણે દયા કરી મંદિર બંધાતું હોય લોયા જેવું અને ગુરુજીને સંતો કે ભાઈ આ લોહાનું મંદિર બંધાય છે આમાં સેવા કરો ને સેવા કરી કોઈ તો હું માને બિચારા ભાહે કાંઈ નહોતું સંતો ભાહે ને પછી આપણે દીધું તો હારું બિચારા સુખી તો થાય મંદિર તો થાય એમ ના વિચારે કે આપણી ઉપર કેવડી મોટી દયા કે આપણને કીધું અને આપણાથી આમાં સેવા થઈ એવું માનવા વાળા કોણ હોય કથા વાર્તા જે સાંભળે ને બધા એવા જ હોય પણ જે કથા વાર્તા વિના ના હોય ને ઉભડક સત્સંગી કેવા સત્સંગી ઉભડક કોષ ગળી ગયેલા હોય ને જેને ખબર જ ના હોય કે પગે કેમ લાગવું ભગવાન પાસે કેમ જવું આવું થતું હોય તો એને વળી થાય કે હાલો કંઈક થાય જાય તો આપણે થોડી દયા કરીએ ભગવાન પર એ કંઈક કરે પણ એમાં માને એવું કે આપણે કંઈક કર્યું પણ ખરેખર માનવું જોઈએ એવું કે આપણું કલ્યાણ ભગવાન અને મોટાએ કર્યું દયા એ કરીને આપણું લીધું એને કહેવાય અહીંયા આગળ આપણે હરિભગત છે આ માન સરોવરની યાત્રાનું જયારે થયું ને ત્યારે એને ગુરુજીને એક સંતનું કે બધું મારે કરવું છે એટલે આવ્યા એક દિવસ આવ્યા ને બેઠા મારી પાસે આવીને પછી મને કે એટલે મને પહેલાં જ ફોન આવ્યો કે સ્વામી મારે તમને છે ને પંદર મિનિટ મળવું છે મને આપશો મેં કીધું આપીશ ને ભગત મને થયું મેં કીધું શું એવો પ્રશ્ન હશે મને કે એકલા મળવું છે પછી આવ્યા આવીને પછી બેઠા ચાર પાંચ મહિના પહેલાંની વાત કરું છું પછી મને કે મારી એક ઈચ્છા છે આવી કે ગુરુજી અને એક સંત બધું આવે જાય ને આખી યાત્રા કરે એવું થાય તો મને મારી ઉપર એટલી દયા કરો ને કે સ્વામી કોઈ છે નહીં મેં કીધું ને હજુ કોઈ નથી એ વખતે હજુ શરૂઆત જ હતી એટલે મેં કહ્યું ના નથી તો મેં કીધું વાંધો નહીં ભગત તમારી સેવા ગુરુજીને પહોંચાડશો પોકે પોકે રડી પડે હરી ભગત દાદા ઉપર અહીં ક્યારેક ક્યારેક આવે છે ઉપર રડી પડે પોકે પોકે રડી પડે કે મારી ઉપર કેટલી મોટી કે દયા કરી સ્વામી તમે મને નહીં નહીં ને દસ વખત તો ફોન આવ્યા છે સ્વામી તમે મારી પર બહુ મોટી દયા કરી મને આ સેવા આપી કેમ એવું થયું એને કથા વાર્તા દાદા રડી પડ્યા હતા પેલા દિવસ કેમ એવું થયું શાના કારણે કથા વાર્તા બરાબર એને દયા લાગે છે કે અમારા મોટા ભાગ્ય છે પણ જેને કથા વાર્તા નથી ને ઉભક સત્સંગી છે ને એને કદાચ કર્યું હોય એના હૃદયમાં એને પડ્યું અને કર્યું કે જે ગુણબુદ્ધિ જેને છે એવા તો એ એવું માને કે આપણે ભગવાન અને સાધુ પર દયા કરી આપણે સત્સંગ પર દયા કરી કોઈ નહોતું ને આપણે જમવાનું દીધું એમ સત્સંગમાં કોઈ રસોઈ દેવાવાળા નહોતા ને એટલે આપણે દીધી આપણે ઉપકાર કર્યો એમ નહીં પણ એવું વિચારવું છે કે સત્સંગમાં કોઈ ના થયું તો ભગવાને મારી પર દયા કરી કે મને ચાન્સ આપવો તો ને એટલે કોઈને તૈયાર કર્યા નહીં એવું વિચારવું છે રસોડાની અંદર સેવા હોય તો એક ગ્રુપની સેવા આ વીકે થઈ ગઈ તો એને બીજા ગ્રુપ બીજી વખત એ જ ગ્રુપની સેવા આવી ગઈ શનિવાર તો એને એવું વિચારવું જોઈએ કે આપણા મોટા ભાગ્ય કે ઓલા ગ્રુપના ભક્તોથી આજે હાજર ના રહેવાયું મહારાજને આ સેવા ડબલ આપણને આપી હતી એટલે ભગવાને આવું ચરિત્ર કરીને આવું ઓલા ભક્તોને કોઈને બીમાર કર્યા કોઈને બહાર જવાનું કર્યું કે લોકો ના આવી શક્યા અને આપણે સેવા આવી પણ એમ ના થાય પણ તરત વિચાર શું આવે ખબર છે આપણે એમના વતી ઉભા રહ્યા બાકી તો કોણ કરે આ જીવની અવડાય આને જીવની શું કહેવાય અવડાય કહેવાય અને એવું જો વિચારે કે આપણા મોટા ભાગ્યા તો ભગવાને આપણને સેવા દીધી એ કથા વાર્તાનો જીવ આ બધું સત્સંગ મને કેટલો થયો છે એનો પરિચય ક્યારે થાય કે જયારે વિપરીત પરિસ્થિતિઓ આવી બધી થાય ને ત્યારે ખબર પડી જાય કે મને કેટલો સત્સંગ છે કેટલો સત્સંગને હું સમજ્યો છું ખોડાભાઈ ની મા કે હાલતા થાવ તમારથી પાંચ પાંચ ઊંચા આવે જઈ તો ત્યારે બોલ્યા બાલા બ્રહ્મચારી વળી બોલ્યા બારા બ્રહ્મચારી હે ડોસી તમો જુઓ વિચારી પોચે આકાશ માં એવા હોય પણ અમારા જેવા તે નોય ડોસી પાંચ હાથ આકાશ માં માથું વડે એવો આવ્યો હોય ને તારા સદાવ્રત માં તો અમારા જેવો એક આવ્યો નથી આવું તું સાંભળી લે આવ્યા નહી હોય અમ સમાન નિશ્ચે માની લેજો મૂકો માન બોલ્યા મરમનું એવું વચન પછી શું કરે છે ભગવન જે મર્મ આ વાત કરી દીધી પણ ડોશી ને તો માન છે ને એટલે માન એટલે આંધળો કરતા કે માણસ ને ભગવાન ના ઓળખવા દે અને ભગવાન ના મોટા પુરુષે ઓળખવા ના દે માની ઉપર તો ભગવાન કે મોટા સાધુ દયા કરવી હોય તો એ ના થાય જે જાળવું છાયા આપે એ જ ઝાડવાની છે માની કે મારે નથી હું તાપમાં બેસ પણ ઝાડ નીચે તો જ આ લક્ષણ એટલે કે લેવી હોય તો તું ગમે અરે મહારાજ કે અમાર જેવા નથી આયા ડોસી અમે સાચું કહીએ તમને આકાશમાં અડે ને એવો આવ્યો તોય અમાર જેવો નથી અમે તો એક જ છીએ અવતાર હોય અમાર જેવા નથી આજ સુધી પૃથ્વી પર આવ્યા એ તો બીજાની વાત જ હું કરો છો બાવા જોગી જતી ની તો ડોશીમાં કે જો જુવાર લઈને જોવે તો લે મારી આગળ બીજું કઈ ના અરે માન મૂકો ડોશીમાં તમે આટલું માન ના રાખો સમજો કઈ ડોસીમાં ના બુદ્ધિમાં માન બેહી ગયું છે કે સદાવ્રત વાળી હું છું એમ એટલે આ પ્રોબ્લેમ છે સમજ્યા ને જો એવું વિચાર્યું હોય કે આ તો ભગવાન દે છે ભગવાને મારી પર દયા કરી આ બધાને આપું છું તો કદાચ બુદ્ધિ ઠેકાને રહેત પણ આ ઘણી વખત જીવ દાન કરતો હોય ને તો એ કરતા કરતા પછી આવી જાય માન ભજન કરતો હોય ને તો કરતા કરતા આવી જાય માન તપ કરતો હોય ને તો તપ કરતા આવી જાય માન સેવા કરતો હોય ને સાંભળતો હોય કથા કરતા સાંભળતા આવી જાય માન ખંખેર્યા કરવું પડે માન ને શું કરવું પડે ખંખેર્યા કરવું પડે ઝાટકવું પડે કે હારી આમ આ ક્રિયા કરવાથી મારામાં આવતું તો નથી ને ચેક કર્યા કરવું પડે ચેક સિક્યુરિટી પેલો ઠેલો કેમ પાસ કરે છે એરપોર્ટ ઉપર એમ આપણા આત્માને નિત્ય મશીનમાંથી પાસ કરવો પડે તપ કરું છું માન નથી વધતું ને આ કરું છું માન નથી વધતું ને કારણ કે બધી જગ્યાએ માનનો યોગ થાય ને આપણને તો બધી જગ્યાએ માનનો યોગ થાય એવું એટલે એની અંદરથી કાઢ્યા કરવો પડે જીવને અમે સરસ કથા કરીએ તો કોઈ આવે સ્વામી બહુ સરસ કથા કરી તો માન આવી જાય ઓહો દાદા તમે બધું છોડીને રહી ગયા કેવું પડે તમારો વૈરાગ ને બધું તો મંદિરમાં મંદિરમાં જ રહો છો તો રોજ એવો શબ્દ મળે ને ધ્યાન ના રાખે તો શું આવી જાય માન આવી જાય સજાગ રહેવું પડે બધાને રહેવું પડે બધાને રહેવું પડે મોક્ષનો માર્ગ છે બાકી આ ડોશીમાં જ એવું થાય હામે કોણ આવ્યું ક્યારેક ના ઓળખાય કારણ કે માનરૂપી પડદો ચડી જાય ડોશીમાં એ ઓળખ્યા નહીં અને પછી ભગવાન તો ત્યાંથી ચાલ્યા એ જે જુવાર હતી એ કબૂતર ને નાખી આગળ ચોતરો હતો ને ત્યાં જઈને કબૂતરને નાખી એ કબૂતરે ખાધી પછી ભગવાન ત્યાંથી ચાલ્યા ખોડાભાઈ કોઈ ગામ ગયેલા હતા ત્યાંથી પાછા આવ્યા માતાએ બધી વિસ્તારી આજે તો ખોડાભાઈ ને કે બાલા બ્રહ્મચારી આવ્યા હતા ને મારે આવો પ્રોબ્લેમ થઈ ગયો ભોજન માંગ્યું પણ મેં તો કઈ દીધું નહીં જુવારના દાના દીધા પછી એ તો કબૂતર ને નાખીને ચાલતા થઈ ગયા આવું થયું આવી વાત ખોડાભાઈ ની ખોડાભાઈને ખોડાભાઈ ને કીધી આવે નીલકંઠ બ્રહ્મચારી ન્યાથી નીકળીને બાર કુવા ઉપર ગયા કૂવા ઉપર કુવા ઉપર ગયા એ કુવા ઉપર જઈ અને જ્યારે ત્યાં આગળ કુવા ઉપર નીલકંઠ બ્રહ્મચારી પહોંચ્યા ને પાણી ભગવાનને ધરાવું હતું બુધેજ ગામના કુવાએ એટલે ભગવાને શું કર્યું ત્યાં સ્ત્રીઓ પાણી ભરતી હતી બુધેજની અને ભગવાને હાથ લંબાવ્યો અને લાંબો હાથ કરીને કઠારી ભરીને કુવામાંથી પાણી કાઢી લીધું ઓલી બાઈઓ તો જોઈ રહી કે આવડો લાંબો હાથ કાઢ્યો કોને આટલો લાંબો હાથ તો કોઈનો જોયો જ નથી બાલા બ્રહ્મચારીને જોયા કઠારીથી પાણી પીધું અને ભગવાને ત્યાંથી રસ્તો પકડી લીધો પણ પેલી બાઈઓએ જોયું ને એને વિચાર થયો કે આ તો ચોક્કસ ભગવાન હોવા જોઈએ બાકી આવું થાય જ નહીં લાંબો હાથ કરીને કૂવામાંથી પાણી કેમ કાઢે અને મનમાં આવું વિચારી બધી નારીઓ ઘેર ગઈ ખોડાભાઈ ની ઘેર જઈને ઘોડાભાઈ ની ઘરવાળી ને આ હશે એને આવીને વાત કરી બધા આ બનેલી વાત કરી તો ખોડાભાઈ વિચારે મન આ તો ભગવાન આવ્યા હતા અને સદાવ્રત મારે ગેર છાનું છાનું લેવા આવ્યા હતા અને મારે ઘેર થી ભૂખ્યા ગયા ઓહો અમે કેટલા અભાગ્યા પછી તો ખોડાભાઈ ઘોડે ચડીને આજુબાજુના ગામની અંદર પાંચ પાંચ ગામ સુધી જઈને તપાસ કરી પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં ઉદાસી ઉદાસી થઈ ગયા દિલે બહુ દિલગીર દિલગીર થઈ ગયા સાચો ભગવાને ખોડાબાઈનો પ્રેમ જાણ્યો ખોડાભાઈ બહુ પસ્તાતા હતા એટલે જ્યારે ખોડાભાઈ પાછા વળતા હતા ને ભગવાન ના મળ્યા અને જ્યારે આમ રોતા રોતા કે પ્રભુ તમે મારે ઘેર આવ્યા અને પ્રભુ ભોજન વિના ગયા મને બહુ દુઃખ થયું પ્રભુ ક્યાં તમે છો ત્યાં નીલકંઠ બ્રહ્મચારીએ દર્શન દીધા સાચા દિલથી જે પોકારે છે એને ભગવાન દર્શન આપે જ છે ખોડાભાઈને સાચો વિયોગ હતો ભગવાને દર્શન દીધા અને પછી અંતર ધ્યાન થઈ ગયા ખોડાભાઈ ચિંતા ના કરો ભવિષ્યમાં અમે તમને પાછા મળશું આમ કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા ખોડાભાઈ ઘેર આવીને પોતાની માતાને બહુ ઠપકો દેવા લાગ્યા કે હે માતા આજે આપણે ઘેર ભગવાન આવ્યા હતા બાળક રૂપે સાક્ષાત આવ્યા હતા એ તો રામચંદ્ર પોતે જ હશે કાં તો અક્ષરધામના અધિપતિ હશે પુરુષોત્તમ પોતે આવ્યા હશે એ મહારાજ આપણે ઘેર આવ્યા હતા બહુ મોટું ખોટું કામ થઈ ગયું સદાવ્રત જેના માટે આપણે ચલાવતા હતા કે કે કોઈ દિવસ આ ભગવાન મોટા પુરુષ આવે પણ તમે એ સદાવ્રત નું આપણને કાંઈ કામ થયું નહીં ડોસી બહુ પશ્ચાતાપ કરવા લાગી ઘણા દિવસો પછી વીત્યા ને ત્યારે મહારાજ જ્યારે રામાનંદ સમયે ગાદી સોંપીને સત્સંગમાં વિચરણ કરવા લાગ્યા પછી વરતાલ જ્યારે મહારાજ આવે છે

એ વરતાલમાં પછી યોગ થયો પછી તો મહારાજ ત્યાંથી બુદ્ધેદ આગળ ચાલ્યા અને ગોરાડે ગામ આવ્યા અને ગોરાડે ગામની અંદર ત્યાં ગામનો ચોરો હતો ત્યાં ત્રણ દિવસ સુધી પ્રભુ ત્યાં રહ્યા બોધા આહિર કરીને ત્યાં આગળ આહિર હતો એની સ્ત્રીઓ હતી એ બધી દહી લાવી બોધા આહિરની બાલા યોગીને રોજ દહી જમાડે અને બાલા યોગી ત્યાં પ્રેમથી એ બધુંય દહી જમતા નીલકંઠ થયા છે પ્રસન્ન આપ્યું કલ્યાણનું ત્યાં વચન ચાલ્યા ત્યાં કામ સુખકારી છે સુંદર શ્યામ ગામની અંદર બોધા સ્ત્રીઓને કલ્યાણનું વચન આપ્યું ત્રણ દિવસ ત્યાં રહીને દઈ જમ્યા ત્યાંથી ભગવાન નીલકંઠ આગળ ચાલતા થયા સાબરમતી ઉતર્યા ત્યાંથી ભીમનાથ ગયા ત્યાં ભીમનાથ મહાદેવના દર્શન કર્યા અને ત્યાંથી ત્યાંનો જે બાવો હતો ભીમનાથ મહાદેવનો એ જે બાવો હતો એને બહુ સત્કાર કર્યો તપસ્વી જાણીને ભગવાનને અને પછી એમની સેવા કરી ભગવાનની ત્યારે ભગવાન રાજી થયા અને ભીમનાથ મહાદેવના બાવાને પોતાનું જ્ઞાન દીધું ત્યાંથી વિચરણ કરતા કરતાં ભગવાન ગોમ ગોપનાથ મહાદેવે આવ્યા અને ત્યાંથી ભગવાન ત્રણ દિવસ ગોપનાથ મહાદેવે રહી અને સોરઠ દેશની અંદર લોઢવા ગામ છે લખું ચારણનું હવે ન્યા સંવાદ જબરો થવાનો છે એ લોઢવા ગામની અંદર ભગવાન પહોંચ્યા સોરઠ દેશ લોઢવા ગામ તે સ્થળે આવ્યા સુંદર શ્યામ કર્યો ઉતારો ગામ મોજાર ચારણનો ચોરો છે જેઠાર ચારણનો ચોરો છે લોઢવા ગામમાં ત્યાં ભગવાને ઉતારો કર્યો છે હવે લોઢવા ગામની અંદર મહારાજ્ય લીલાઓ કરશે એને ભોમાનંદ સ્વામી આવતીકાલે ગાશે ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ગણશ્યામ લીલા મૃત સાગરે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામસરજી સંવાદે શ્રી બાલાયોગી સોરઠ દેશમાં લોઢવા ગામે પધારેનામે નામે તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિ શ્રી ધર્મ સર્વ દેવેશ્વરમ ભક્તિ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કા સ્વામિનારાયણમ નીલકંઠમ શ્રી ઘનશ્યામ મહારાજ